हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। मित्रों, अपने भारतना आर्थिक सर्वेक्षण 2020-21 वॉल्यूम 1 विषय चर्चा करी रहा छे। प्रीवियस लेक्चरों की अंदर मित्रों अपने 1-9 चैप्टरों की अंदर जे अलग अलग ख्यालों आर्थिक सर्वेक्षण द्वारा भारतीय इकोनॉमी माटे गया वर्ष माटे जे रजू करवामां आव्या हता एना विषे मित्रों अपने विगते डिस्कशन कर्यु छे। आ लेक्चरनी अंदर मित्रों आपणे भारतीय आर्थिक सर्वेक्षण वॉल्यूम 1 लास्ट चैप्टर विषय चर्चा करीशुं अने त्यार पछी मित्रों वॉल्यूम 2 अमुक चैप्टरो जे आपणा माटे इम्पोर्टंट छे राइट एनी चर्चानी शुरुआत करीशुं। हवे मित्रों, गया वखतना लेक्चरमां आपणे हेल्थ केर बाबते चर्चा करी हती, प्रधानमंत्री जन आरोग्य योजना विषे विगते जोयुं हतुं, कम्पेरिजन करी हती अलग अलग राज्यों वच्चे तथा ग्लोबल इनोवेशन इंडेक्स जे आवनारी एक्जामों माटे सौथी वधारे इम्पोर्टंट टॉपिक छे बराबर एना माटे पण आपणे एना विषे विगते चर्चा करी हती। लेक्चरनी अंदर शुरुआत करीए मित्रों चैप्टर नंबर 10 बेर नेसेसिटीज राइट। मित्रों, बेर नेसेसिटीज एटले शुं? तो कि व्यक्तिनी प्राथमिक जरूरियातो। कोईपण व्यक्तिनी प्राथमिक जरूरियातो कई होई शके बराबर छे? तो सीम्पल शब्दों में कही है मित्रों, रोटी कपड़ा मकान बराबर छे। तो रोटी कपड़ा मकान सीवाय पण मित्रों आज 21मी सदीनी अंदर घणी बधी एवी बाबतो छे के जे एज अ प्राथमिक जरूरियात तरीके आपणे एने कंसिडर करी शकीए छे बराबर छे। तो आ चैप्टर जे छे એ ખાસ કરીને જે પ્રાથમિક જરૂરિયાતો જે પ્રત્યેક વ્યક્તિને મળવી જોઈએ એના વિશે ચર્ચા કરે છે। વેલ ફ્રેન્ડ્સ, પ્રાથમિક જરૂરિયાતોમાં એક તો ઘર છે, બીજું છે પાણી, સેનિટાઇઝેશન, ઇલેક્ટ્રિસિટી અને ફ્યુલ બરાબર છે। ફ્યુલ મતલબ જે આપણે ક્લીન કુકિંગ ફ્યુલ હોય છે તે બરાબર છે, રાંધવા માટેનું। મિત્રો, 5 જરૂરિયાતો વગર કોઈપણ વ્યક્તિનું જીવન આ સમયમાં કલ્પના ના કરી શકાય બરાબર છે। એટલે કે એક સ્ટાન્ડર્ડ બેઝિક હ્યુમન રાઇટ જે હોવા જોઈએ એ આ 5 જરૂરિયાતો છે બરાબર। એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ 5 જરૂરિયાતને પૂરી કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણી બધી યોજનાઓ પણ અમલમાં લાવી છે। મોટાભાગની યોજનાઓ વિશે તમને કદાચ મિત્રો ખબર જ હશે બરાબર છે। તો આ ચેપ્ટર જે છે એ આ એનાલિસિસ કરે છે અને સાથે સાથે મિત્રો કમ્પેરિઝન કરવામાં આવી છે કે પાછલા અમુક વર્ષોની સરખામણીમાં હાલની પરિસ્થિતિ હાઉસિંગ, વોટર, સેનિટેશન, ઇલેક્ટ્રિસિટી, ક્લીન કુકિંગ ફ્યુલ રાઇટ આ બાબતે કેવી છે રાઇટ। તો મિત્રો આપણે જે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની બાબતો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું અથવા અને તારણો જે છે એ કાઢી લઈશું, એની નોટ્સ જે છે એ તમારે બનાવતી જવાની છે। વેલ ફ્રેન્ડ્સ, ઘણી બધી અલગ અલગ સ્કીમો છે, એમાંથી મુખ્ય સ્કીમોની વાત કરીએ મિત્રો, સ્વચ્છ ભારત મિશન, રૂરલ અને અર્બન બરાબર છે। એ અંતર્ગત બધા જ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે સ્કીમો અંતર્ગત અમુક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, જેમ કે એ સ્કીમ કોણ બહાર પાડે છે, બીજું એ સ્કીમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી, ત્રીજું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી રાઈટ જે તે મિનિસ્ટ્રી અમલમાં લાવતી હશે ને જે અંતર્ગત તમે પહેલા આન્સર અંતર્ગત જેનો જવાબ તમે આપશો, એટલે જે તે મિનિસ્ટ્રી એના અંદર કોઈ ડિપાર્ટમેન્ટ હોય તો તે, પછી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈ ફોર એક્ઝામ્પલ ઇન્ટર રિલેશનમાં કોઈ કામ થતું હોય તો એ પણ ડિપાર્ટમેન્ટના નામ તમારે યાદ રાખવા પડશે, કારણ કે એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરતા સવાલો એ જ છે। પછી એની પહોંચ એટલે કે સ્વચ્છ ભારત મિશન છે તો કોઈ પણ યોજના છે તો એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે, એનો હેતુ કયો છે બરાબર છે, અત્યાર સુધીમાં એનો અચીવમેન્ટ શું છે, તો આ બધી બાબતો અથવા લેટેસ્ટ કોઈ ડેવલપમેન્ટ થયું હોય તો એ બાબત કઈ છે, એ બધી મુખ્ય બાબતોની કાળજી તમારે લેવાની છે। એના ઉપરથી મિત્રો ઘણા બધા સવાલો પૂછાઈ શકે છે બરાબર। એટલે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનોની અંદર મિત્રો સ્કીમો તમે કરતા હો, યોજનાઓ, તો આ યોજનાઓની અંદર મેં જે તમને કહ્યું છે એ બધી બાબતો તમારે યાદ રાખવાની છે, કારણ કે સવાલ એના ડાયરેક્ટલી પૂછાઈ શકે છે બરાબર છે। સ્વચ્છ ભારત મિશન મિત્રો ગામડાઓ માટે પણ અલગ છે અને અર્બન એરિયાઓ માટે પણ અલગ છે બરાબર છે। એ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત યોજના જે છે એ સેનિટેશન માટે છે બરાબર છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ માટે છે, જલ જીવન મિશન પાણી માટે છે,
બરાબર છે. સહજ વીજળી હર ઘર યોજના મિત્રો, જેને સૌભાગ્ય યોજના નામથી પણ આપણે ઓળખીએ છીએ, તો આ યોજના જે છે એ એકચ્યુઅલી ઇલેક્ટ્રિસિટી ગામો સુધી તો પહોંચી હોય પણ હજુ ઘરો સુધી ના પહોંચી હોય, તો ઘરો સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાની આ યોજના છે. એકચ્યુઅલી એનો ટાર્ગેટ હતો 2019, એટલે કે 2019 સુધીમાં આપણે પ્રત્યેક ઘર સુધીમાં વીજળી પહોંચાડશું. બરાબર છે, ઇવન રૂરલ એરિયામાં. વેલ, એ ટાર્ગેટ પૂરો થઈ ચૂક્યો છે. ત્યાર પછી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એ છે મિત્રો સ્વચ્છ રાંધણ ગેસ. બરાબર છે, તમે જાણો છો કે BPL ફેમિલીઝને સ્વચ્છ રાંધણ ગેસ જે છે એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. એ સાથે સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ્સ છે. વેલ, એના ટાર્ગેટ શું છે? ટાર્ગેટ એક્સટેન્ડ કરવામાં આવ્યા હોય તો તે ટોટલ, એટલે અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને મળ્યું છે તે, આ બધી બાબતો મિત્રો આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હંમેશા અગત્યની થઈ રહેતી હોય છે. વેલ, જે બાબત મેં સ્ટાર્ટિંગમાં કહી છે મિત્રો, એ બાબતો વિશે વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. અહીંયા એ બધી બાબતો કવર કરવા માટે મિત્રો પૂરતો સમય નથી, કારણ કે એ ડિટેલમાં ઘણો બધો સમય જતો રહેશે, એટલે તમારે એ ફેક્ચ્યુઅલ ડિટેલ્સ જે છે એ તમારી રીતે નોટ્સ બનાવતી જવાની છે. બરાબર છે, આ તો મુખ્ય 5 યોજનાઓ છે. આ સિવાયની પણ મિત્રો સ્ટેટ ગવર્મેન્ટની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે. બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીએ જે સર્વે દ્વારા જે બેર નેસેસિટીઝ, આ 5 બાબતો છે. બરાબર છે, સેનિટેશન, વોટર, હાઉસિંગ વગેરે, તો એ 5 બાબતોમાં મિત્રો 2012ના ડેટા અને 2018ના ડેટાની કમ્પેરિઝન કરવામાં આવી છે. બરાબર છે, આ કમ્પેરિઝનમાં અમુક જે મુખ્ય તારણો છે કે જે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે અત્યારે અહીંયા કરવાની છે. હવે 2012માં મિત્રો ભારત દેશની પરિસ્થિતિ શું હતી આ 5 બાબતો અંગે, અને 2018માં અલગ અલગ સ્કીમો, કેન્દ્ર સરકારના પ્રયાસોથી જે કંઈ કામો થયા છે, બરાબર છે, એના કારણે કયા કયા ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા છે એની વિશે ચર્ચા કરીશું. પ્લસ કયા રાજ્યોમાં સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ છે, કયા રાજ્યોમાં ઓછું ઇમ્પ્રુવમેન્ટ છે, ક્યાં વધારે જરૂર છે વગેરે જેવી બાબતોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. હવે એ જે ઇન્ફોર્મેશન્સ છે, બરાબર, તો એ ઇન્ફોર્મેશન મિત્રો એક્ઝામમાં તમને ખૂબ ઉપયોગી થશે. વેલ, ઓવરઓલ જોવા જઈએ તો 2012ની કમ્પેરિઝનમાં 2018માં આ જે બેર નેસેસિટીઝ છે, એટલે કે પ્રાથમિક જરૂરિયાતો છે, રાઈટ, એની ઉપલબ્ધતા વધી છે. હવે મિત્રો 2018માં જે હાઈએસ્ટ સ્ટેટ્સ છે, રાઈટ, જેમાં પ્રાથમિક જરૂરિયાતો છે, રાઈટ, એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું એમ કહી શકાય એવા રાજ્યોમાં મિત્રો કેરળ, પંજાબ અને હરિયાણાનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આ તમારે યાદ રાખવાનું છે. વેલ, આ સાથે સાથે મિત્રો ફર્સ્ટ 3 રેન્કિંગની વાત કરો તો આ 3 રાજ્યો આવશે, એ સિવાય મિત્રો 4th રેન્ક પર ગુજરાત આવશે. બરાબર છે, ત્યાર પછી ઉત્તરાખંડ છે, દિલ્હી છે, ગોવા, મિઝોરમ, સિક્કિમ, બરાબર છે, આ ઉતરતા ક્રમમાં આવશે. અને એવા રાજ્યો કે જ્યાં આ નેસેસિટીઝ જે છે, બરાબર છે, પ્રાથમિક જરૂરિયાતો, રાઈટ, એ એટલી બધી ઇમ્પ્રૂવ નથી થઈ એમાં ઓડિશા, ઝારખંડ, વેસ્ટ બેંગાલ અને ત્રિપુરા રાજ્યો છે. બરાબર છે, તો આ નામ જે છે તમારે યાદ રાખી લેવાના છે, કારણ કે એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. ત્યાર પછી છે મિત્રો ગામડાઓની અંદર, રૂરલ ઇન્ડિયામાં જે સ્કોર સૌથી વધારે થયો છે, બરાબર છે, મતલબ કે જે પ્રાથમિક જરૂરિયાતો સૌથી વધારે ઉપલબ્ધ થઈ છે એવા રાજ્યોમાં મિત્રો 2018માં પંજાબ, કેરળ, સિક્કિમ, ગોવા, દિલ્હીનો સમાવેશ થાય છે. અને એવા રાજ્યો કે જ્યાં આ ઉપલબ્ધતા સાવ ઓછી રહી છે, બરાબર છે, એમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, વેસ્ટ બેંગાલ, ઓડિશા, આસામ, ત્રિપુરા અને મણિપુરનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આ રાજ્યો જે છે એના નામ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો, પહેલી થઈ રૂરલ ઇન્ડિયાની, આ વાત કરીએ મિત્રો અર્બન ઇન્ડિયાની, રાઈટ, એટલે કે શહેરોમાં. શહેરોની પરિસ્થિતિ મિત્રો 2018માં બેર નેસેસિટીઝ પ્રમાણે એવી છે કે એક પણ એવું રાજ્ય નથી, રાઈટ, કે સાવ લો લેવલની બેર નેસેસિટી ધરાવતું હોય.
બરાબર છે. લો લેવલ મતલબ કે ત્યાં ઉપલબ્ધતા સાવ ઓછી હોય, પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી ના હોય. આ જે પાંચ બાબતો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, બરાબર છે, એવા રાજ્યો કોઈ નથી, રાઈટ. પરંતુ એવા રાજ્યો કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટ થયું હોય એમાં ઉત્તરાખંડ છે, ઝારખંડ છે, સોરી જમ્મુ કાશ્મીર છે, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર વગેરેનો એમાં સમાવેશ થાય છે, બરાબર છે. તો આ એવા રાજ્યો છે કે જેમાં શહેરોમાં પ્રાથમિક જરૂરિયાતોની ઉપલબ્ધિ વધી છે, ઇમ્પ્રૂવ થયું છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો ઇન્ટરસ્ટેટ ડિસ્પેરિટીની વાત કરીએ, રાઈટ. તો 2012માં રાજ્યો વચ્ચે જે ગામડા અને શહેરોમાં જે પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતા છે, બરાબર છે, એના વચ્ચે ઘણો બધો ફરક હતો 2012માં. એ ફરક મિત્રો 2018ની અંદર ઘણો બધો ઘટ્યો છે, બરાબર છે. એનું કારણ શું છે મિત્રો? તો અગાઉ મેં તમને પેલી સ્કીમો જણાવી છે, બરાબર છે, એ સ્કીમો એનું કારણ છે. ત્યાર પછી છે મિત્રો જે હવે શહેરોની અંદર અને ગામડાની અંદર પણ એવા ઘરો હોય કે જે સાવ ગરીબ હોય, અને એવા પણ ઘરો હોય કે જે ઘણા બધા અમીર હોય, રાઈટ, પુઅર હોય, રીચ હોય. તો મિત્રો જે બાયર નેસેસિટી છે એ ઘણી બધી ડિસ્પ્રપોર્શનેટલી ઇમ્પ્રૂવ થઈ છે. એટલે કે એ પુઅર હાઉસહોલ્ડ્સ જે છે, મતલબ કે ગરીબ ઘરો જે છે, રાઈટ, એમાં બાયર નેસેસિટીની ઉપલબ્ધતા વધી છે 2012ની કમ્પેરિઝનમાં. અને જે રીચ હાઉસહોલ્ડ્સ છે, એટલે કે જે અમીર ઘરો છે, એમાં બાયર નેસેસિટી તો પહેલાં પણ હતી અને અત્યારે થોડી ઇમ્પ્રૂવ થઈ છે. પરંતુ ઇમ્પ્રૂવ કમ્પેરેટિવલી જોઈએ તો એ જે ગરીબ ઘરો છે, રાઈટ, એમાં 2012ની કમ્પેરિઝનમાં 2018માં વધારે બાયર નેસેસિટી અવેલેબલ થઈ છે, ઇમ્પ્રૂવ થઈ છે, બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ જે છે એ તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી મિત્રો એક બાબત એ પણ યાદ રાખવાની રહી કે જેવી રીતે ગરીબ ઘરો છે એમાં પ્રાથમિક જરૂરિયાતો અત્યારે વધારે ઉપલબ્ધ છે, રાઈટ. પરંતુ આ ડિફરન્સ જે છે એ ગામડા અને શહેરો વચ્ચે હજુ પણ જોવા મળે છે, રાઈટ. લોઅર ઇન્કમ, મિડલ ઇન્કમ, હાયર ઇન્કમવાળા જે લોકો હોય, બરાબર છે, એના વચ્ચે પણ અત્યારે વધારે જોવા મળે છે. અને સાથે સાથે અલગ અલગ રાજ્યો વચ્ચે પણ આ બધી બાબતોની અસમાનતા હજુ પણ જોવા મળે છે, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, આ ડિટેલ્સ જે છે એ બધી જ ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર મિત્રો એ તમને પૂછી શકે છે, બરાબર છે. કેમ કે એક્ઝામની અંદર આ બધી બાબતોની બાબતોને લઈને સવાલો પૂછવામાં આવી શકે છે, બરાબર છે. ખાસ કરીને જે વર્ણનાત્મક બાબતો હોય કે જેના ઉપર આપણે કંઈક કમ્પેરિઝન કરી શકીએ વગેરે, તો એ એવા ક્વેશ્ચનો જે છે એ મેઇન્સમાં પૂછવાની શક્યતા વધતી વધી જતી હોય છે, બરાબર છે. એટલે વિદ્યાર્થીઓને એ બાબત હંમેશા ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. વેલ ફ્રેન્ડ્સ, આ જે ગ્રાફ અહીંયા, મતલબ કે જે તમે ઇન્ડિયાનો મેપ જોઈ રહ્યા છો, બરાબર છે, એ તમે જોઈ શકો કે જે આ પ્રાથમિક જરૂરિયાતો છે, બરાબર છે, એ ગામડા અને શહેરોની અંદર 2012 અને 2018ની કમ્પેરિઝન કરે છે, બરાબર છે. એટલે કે 2012ની અંદર જે બેર નેસેસિટી ઇન્ડેક્સ છે એ 0થી લઈને 1ની વચ્ચે જનરલી આપવામાં આવતો હોય છે, બરાબર. 0.5 કરતાં ઓછો હોય એનો મતલબ એવો થાય કે ત્યાં ઉપલબ્ધતા જે છે એ હજુ એટલી બધી નથી, રાઈટ. લોઅર લેવલમાં આપણે ગણી શકીએ. અને 0.7 કરતાં વધારે હોય બેર નેસેસિટી ઇન્ડેક્સ, રાઈટ, તો એમ સમજી શકાય કે એ જે તે રાજ્યો જે છે એ પ્રાથમિક જરૂરિયાતો લોકોની સંતોષવામાં સફળ રહ્યા છે, બરાબર છે. 2012ની અંદર મિત્રો આ રૂરલ અને અર્બન એરિયાનું કમ્બાઈન છે, તો એ અંતર્ગત તમે જોઈ શકો કે રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બરાબર છે, છત્તીસગઢ છે, ઓડિશા, વેસ્ટ બેંગાલ, બિહાર, બરાબર છે, આ રાજ્યો, બિહાર પ્લસ નોર્થ ઇસ્ટ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, મણિપુર, આ બધા રાજ્યો એવા છે કે જ્યાં 2012ની અંદર બેર નેસેસિટી ઇન્ડેક્સ 0.5 કરતાં ઓછો હતો, બરાબર છે, જે અહીંયા તમે જોઈ શકો. અને યલો કલર એવું દર્શાવે છે કે એવા રાજ્યો છે કે જ્યાં બેર નેસેસિટી ઇન્ડેક્સ 0.5 થી 7.7ની વચ્ચે હતો. એટલે કે જેમ જેમ 1ની નજીક જાઓ,
राइट एनो मतलब ये होता है कि जे प्राथमिक जरूरियातो है राइट ए इम्प्रूव थी है बराबर है एट्ले कि एनी उपलब्धता जे छे ये वधी छे राइट लोकोने इजीली मळी रहे छे अने ग्रीन जे छे राइट ए मित्रों ये दर्शावे छे कि जहाँ बेर नेसेसिटी इंडेक्स वधारे छे सौथी जेम के अहींया गोवा में तो 2012 में अने दिल्ली में तो बराबर है तो आ 2012 नो छे 2018 में नी वात करिए मित्रों तो तमे जोयो रेड एरिया जे छे घटी गयो छे बराबर छे એટલે રેડ એરિયા ઘટ્યો એનું કારણ શું છે તો કે અગાઉ જે સ્કીમ મેં તમને ડિસ્કસ કરી છે બરાબર છે એમાં રેડ એરિયા માત્ર વેસ્ટ બેંગાલ છે બિહાર છે બરાબર છે એના પૂરતો મર્યાદિત થયો કે પ્લસ ત્રિપુરા છે એના પૂરતો મર્યાદિત છે એ સિવાય મિત્રો 0.5 થી 0.7ની વચ્ચે સ્કોર હોય તો એવા ઘણા બધા રાજ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો અને જે રાજ્યોમાં સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ રહ્યું છે એવા રાજ્યોમાં મિત્રો ગુજરાત છે પંજાબ હરિયાણા બરાબર છે ઉત્તરાખંડ છે ગોવા કેરળ સિક્કિમ બરાબર છે આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે ઓકે તો આ મેપ જે છે એ તમને ઓવરઓલ ઇન્ફોર્મેશન આપશે રાઈટ એટલે તમે જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરશો ને તો ઓટોમેટિકલી તમને એક્ઝામની અંદર યાદ રહી જશે બરાબર છે એટલે કે વધારે ગોખવાની જરૂર નહીં પડે બરાબર છે તો દોસ્તો આ બધી વાતો થઈ આ રિસેન્ટ ચેપ્ટરની કે જે અંતર્ગત આપણે ઇકોનોમિક સર્વેનો વોલ્યુમ 1 જે અંતર્ગત 10-10 ચેપ્ટરોની ચર્ચા કરી અને એમાં એવા ટોપિકો આપણે કવર કર્યા છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ આપણા માટે અગત્યતા ધરાવતા હોય એના અંદર આંકડાકીય માહિતી તો એટલી બધી ન હતી બરાબર છે વોલ્યુમ 1ની અંદર પરંતુ જે જે અલગ અલગ કન્સેપ્ટસો છે બરાબર છે કન્સેપ્ટો તમારે યાદ રાખવાના છે કોઈ કમ્પેરિઝન આવતું હોય કોઈ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવતો હોય પહેલેથી અથવા છેલ્લેથી અથવા રિજન વાઇઝ વોટ એવર ઇટ ઇઝ એ બધી જ બાબતો તમારે મિત્રો યાદ રાખતી જવાની છે કારણ કે એ તમને આવનારી એક્ઝામોમાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે બરાબર છે હવે મિત્રો આપણે ડિસ્કશન કરવાનું છે ભારતનું આર્થિક સર્વેક્ષણ 2નું વેલ બીજા વોલ્યુમની અંદર મિત્રો જેવી રીતે પહેલાં વોલ્યુમની અંદર ઓવરઓલ ભારતની કન્ડિશન દર્શાવવામાં આવે છે કમ્પેરિઝન કરવામાં આવે છે બરાબર છે એ જ રીતે વોલ્યુમ 2ની અંદર મિત્રો ભારતનું અર્થતંત્ર ની પરિસ્થિતિ પ્રિવિયસ યરમાં કેવી રહી છે એની આંકડાકીય ડિટેલ સૌથી વધારે આપવામાં આવતી હોય છે મતલબ કે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રો જેમ કે એગ્રીકલ્ચર છે મેન્યુફેક્ચરિંગ છે સર્વિસ સેક્ટર છે તો ત્રણે ત્રણ ક્ષેત્રોની જે ગ્રોસ વેલ્યુ એડિશન રહ્યું છે અથવા જીડીપી રહ્યો છે જીડીપીમાં ગ્રોથ રેટ અથવા કન્ટ્રીબ્યુશન કેવું રહ્યું છે એ બધી બાબતોની ચર્ચા મિત્રો આ સર્વેના અલગ અલગ ચેપ્ટર્સોની અંદર આપણે કરવાની હોય છે બરાબર છે હવે આ સૌથી વધારે અગત્યનો છે એક્ઝામ માટે ખાસ કરીને પ્રિલિમ્સ એક્ઝામ માટે તો આ અંતર્ગત મેં જે કંઈ આંકડાઓ આપ્યા છે અહીંયા બરાબર છે એ આંકડાઓ તમારે તમારી રીતે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરતા જવાના છે અને એને મિત્રો વારંવાર તમારે આવનારા સમયની અંદર અલગ અલગ એક્ઝામો માટે રિવિઝન અથવા રિપીટેશન એનું કરતું રહેવાનું છે જેથી કરીને કોઈ પણ આંકડાકીય માહિતીને લઈને કોઈ ક્વેશ્ચન તમારો ખોટો ના પડે બરાબર છે વેલ બીજા જે કંઈ કન્સેપ્ટ હશે રાઈટ તો એ પણ હું તમને એક્સપ્લેન કરી દઈશ જેથી કન્ફ્યુઝન દૂર થાય વેલ ફ્રેન્ડ્સ ચેપ્ટર 1 જે છે રાઈટ એ સ્ટેટ ઓફ ઇકોનોમી દર્શાવે છે 2020-21 ફાઇનાન્શિયલ યર આપણું જે હતું બરાબર છે એની મિત્રો 2020નું વર્ષ જે છે આખું કેવું રહ્યું છે એ બધા જ જાણે છે COVID-19 રાઈટ ડિસેમ્બરમાં શરૂઆત થઈ હતી પહેલો કેસ મિત્રો વુહાનમાં મળ્યો હતો ચાઇનાના પ્રોવિન્સમાં અને ગણતરીના મહિનાઓ મિત્રો આખા વિશ્વની અંદર બધી જ જગ્યાએ પ્રસરી ગયું ભારત પણ એમાંથી બાકાત નથી મેક્રો વ્યૂ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે મેક્રો ઇકોનોમિક્સ પેરામીટર્સ એટલે કેવા તો કે જીડીપી ગ્રોથ રેટ અનએમ્પ્લોયમેન્ટ રેટ રાઈટ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ તો આ બધી બાબતો મેક્રો ઇકોનોમિક્સમાં ગણાતી હોય છે બરાબર છે મતલબ ઓવરઓલ જનરલ જે કંઈ અર્થતંત્રને લગતા પેરામીટર્સ હોય કે જેના પરથી આપણે ખબર પડે કે અર્થતંત્રની કન્ડિશન કેવી હશે બરાબર છે તો એવા મેક્રો ઇકોનોમિક્સ પેરામીટર્સ કહેવાય કમ્પોનન્ટ્સ કહેવાય બરાબર અહીંયા જે ચાર્ટ આપ્યો છે મિત્રો એ COVID-19 ઇન્ફેક્શન વેવનો છે હવે મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર જ હોય છે બધા જાણે જ છે કે COVID-19 જે છે રાઈટ એ
ડિસેમ્બર અંતમાંથી શરૂઆત થઈ ગઈ મિત્રો, રાઈટ. એનો ફર્સ્ટ વેવ જે છે, રાઈટ, એ આ રીતનો રહ્યો છે. આજે છે અલગ અલગ કલર્સ, એમાં બ્લુ કલર છે એડવાન્સ ઇકોનોમી માટે છે, EMDS જે છે બરાબર છે એમાં ઇમર્જિંગ ઇકોનોમીઓ માટે છે, બરાબર છે, એમાં ભારત અને ચાઇના જે છે એનો સમાવેશ નથી થયો, મતલબ ડેવલપિંગ કન્ટ્રીઝ માટે, ડેવલપિંગ ઇકોનોમિક્સ માટે, બરાબર છે, ઇકોનોમીઝ માટે. ભારત અને ચાઇના માટે ડોટ લાઇન જે છે ગ્રીન અને કેસરી, બરાબર છે, અલગથી બતાવવામાં આવી છે. હવે જો મિત્રો અહીંયા ચાઇનાની વાત કરીએ તો સૌથી પહેલાં ચાઇનામાં જાન્યુઆરી 2020માં કેસીસ સૌથી વધારે હતા, બરાબર છે, અને ત્યાર પછી એના કેસીસ ઘટ્યા, કારણ કે એણે પણ ઘણા બધા સ્ટ્રીન્જન્ટ નિયમો લગાડ્યા, અને ત્યાર પછી મિત્રો એનો કેસીસ અમુક લિમિટ કરતાં વધ્યા જ નથી છેક સુધી, ઇવન અત્યાર સુધી, બરાબર છે. અને મિત્રો એડવાન્સ ઇકોનોમીની વાત કરીએ તો એમાં ફર્સ્ટ વેવ માર્ચ એપ્રિલથી શરૂ થયો, રાઈટ, પછી કેસો ઘટવા લાગ્યા, જૂન જુલાઈમાં સેકન્ડ વેવ આવ્યો, બરાબર છે, અને સપ્ટેમ્બરમાં થર્ડ વેવ આવ્યો, એટલે કે આજે છે એ નંબર ઓફ કેસીસ છે, રાઈટ, ન્યૂ કેસીસ ઇન લેક, રાઈટ, તો નંબર ઓફ કેસીસ ઇમર્જિંગ ઇકોનોમી જેમ કે જર્મની છે, યુનાઇટેડ કિંગડમ છે, યુએસએ છે, બરાબર છે, એમાં ઘણું બધું કેસીસની સંખ્યા અને મૃત્યુદર પણ વધ્યો, બરાબર. ઇમર્જિંગ ઇકોનોમીમાં પણ જોઈએ, ભારતનો સમાવેશ એમાં નથી. ફર્સ્ટ વેવ મિત્રો જૂન જુલાઈ ઓગસ્ટમાં આવ્યો, બરાબર છે, અને ત્યાર પછી સેકન્ડ વેવ ઓક્ટોબરથી સ્ટાર્ટ થયો. ભારત દેશની વાત કરીએ મિત્રો તો ભારત દેશમાં કેસીસ તો માર્ચ મહિનાથી ચાલુ થઈ ગયેલા, લોકડાઉન લગાવી દીધેલું, બરાબર છે, પરંતુ આપણે રિયલ કેસ વધવાની શરૂઆત મિત્રો જુલાઈ મહિનાથી થઈ, જુલાઈથી લઈને સપ્ટેમ્બરમાં મિત્રો પીક વેવ રહ્યા, રાઈટ, મતલબ કે કેસીસ સૌથી વધુ રહ્યા, અને ત્યાર પછી ડિસેમ્બરમાં ઘટવા લાગ્યા, અને રિસેન્ટ તાજેતરમાં અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે તો અત્યારે કેસીસ મિત્રો અમુક રાજ્યોમાં, નહીં સંપૂર્ણ ભારતમાં નહીં પરંતુ અમુક રાજ્યોમાં જ મિત્રો કેસોની સંખ્યા વધવા લાગી છે, જેમ કે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, બરાબર, તો એવા રાજ્યોમાં મિત્રો લોકડાઉન ફરીથી અમુક જગ્યાએ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે જે તે રાજ્ય સરકારોએ, બરાબર છે. વેલ, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ આ રીતનું આવતું જ હોય છે, બરાબર છે, પણ સાથે સાથે વેક્સિનેશન ડ્રાઈવ પણ આપણી ચાલુ છે, રાઈટ, તો આ બાબતને આપણે આવનારા સમયમાં વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરી શકશું. ગ્લોબલ ઇકોનોમીની કન્ડિશનની વાત કરીએ મિત્રો તો ગ્લોબલ ઇકોનોમી 2020ના વર્ષ દરમિયાન 3.5-4.3% જેટલી સંકોચાઈ છે, બરાબર છે, એવું તારણ છે મિત્રો IMF અને વર્લ્ડ બેંકનું, બરાબર. ગ્લોબલ ટ્રેડ એટલે કે વૈશ્વિક વ્યાપારની વાત કરીએ મિત્રો તો એ પણ મિત્રો 9.2% જેટલો 2020માં ઘટ્યો છે, રાઈટ. 9.2% એટલે મિત્રો ટ્રિલિયન ડોલર્સમાં થાય, બરાબર છે. એટલે તમે જોઈ શકો કે આ જે પેન્ડેમિક છે એના કારણે ઘણું બધું વિશ્વની ઘણી બધી અર્થવ્યવસ્થાઓને હાનિ પહોંચી છે. વેલ, આ આંકડાઓ જે છે આપણા માટે અગત્યના છે, તમારે યાદ રાખવાના છે, બરાબર. ત્યાર પછી મિત્રો જે ઓલરેડી મેં તમને કહ્યું છે કે દુનિયા, બરાબર છે, કે 2019ના અંતમાં, અંત મતલબ જ્યારથી કોવિડ આવ્યો ડિસેમ્બરથી, રાઈટ, ત્યારથી લઈને 2020 સુધી સંપૂર્ણ રીતે, એકચ્યુઅલી 2020નું અડધું વર્ષ તો પાક્કું, રાઈટ, એટલે ત્યાં સુધી બધી જ ઇકોનોમી ધીરે ધીરે ડાઉન થવા લાગી હતી, રાઈટ, 2020ની શરૂઆતથી, કારણ કે બધી જ સ્ટ્રિન્જન્ટ લોકડાઉન બધી જ જગ્યાએ લાગી ચૂક્યા હતા, અને ત્યાર પછી મિત્રો ધીમે ધીમે 2020ના મિડલ ઇયરથી, મતલબ મિડલથી ફરીથી રિકવરી ચાલુ થઈ હતી, કારણ કે ઇકોનોમિક એક્ટિવિટીને ધીમે ધીમે ઓપન કરવામાં આવી. ઇન્ડિયાની વાત કરીએ મિત્રો તો ઓવરઓલ એમ જોવા જશું મિત્રો તો ઇન્ડિયાનું ઇકોનોમિક સ્ટ્રિન્જન્ટ લોકડાઉનના કારણે ઇકોનોમિક ગ્રોથ જે છે, રાઈટ, મતલબ કે GDP ગ્રોથ રેટ એ મિત્રો -23.9 સમથિંગ થઈ ગયો હતો, સૌથી વધારે ઘટ્યો હતો, પરંતુ ટૂંક સમયની અંદર જ મિત્રો એણે 7.7 -7.7 કરવામાં આપણે સફળ રહ્યા હતા. એનું કારણ શું છે તો કે આપણે જે સ્ટ્રેટેજી અપનાવી છે, રાઈટ, જેની વિગતે ચર્ચા આપણે મિત્રો ઇકોનોમિક વોલ્યુમ 1માં, ઇકોનોમિક સર્વેના વોલ્યુમ 1માં કરી છે, ફર્સ્ટ ચેપ્ટરની અંદર, રાઈટ, તો એ તમે ત્યાંથી ફરીથી જાણી શકો છો, બરાબર. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી ચર્ચા કરીએ ટોટલ કન્ફર્મ કેસ ઇન્ડિયાની, સ્પેશિયલી વાત કરીએ મિત્રો
જોઈએ મિત્રો તો ટોટલ કન્ફર્મ કેસીસ પર લેક પોપ્યુલેશન, તો આ રાજ્યો એવા છે કે જ્યાં કેસીસ સૌથી ઓછા આવ્યા છે, બરાબર છે? આ રાજ્યો એવા છે કે જ્યાં કેસીસ મધ્યમ માત્રામાં આવ્યા છે, બરાબર છે? અને સાઉથ ઇન્ડિયાના સ્ટેટ્સ જે છે, રાઈટ, એ પ્લસ ગુજરાતનો અમુક પોર્શન, એની વાત કરીએ તો મિત્રો ત્યાં સૌથી વધારે કેસીસ આવ્યા હતા, બરાબર છે? વેલ, ડેથની વાત કરીએ મિત્રો તો પર લાખ કયા રિજનમાં સૌથી વધારે ડેથ થઈ છે, રાઈટ, અથવા કયા રિજનમાં સૌથી ઓછી ડેથ થઈ છે, એમાં સૌથી ઓછીમાં આ રિજન આવે, કે પોપ્યુલેશન ડેન્સિટી જ ઓછી છે મિત્રો ત્યાં, રાઈટ. ત્યાર પછી યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય. સૌથી વધારે ડેથની વાત કરીએ મિત્રો તો ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોમાં સૌથી વધારે, મતલબ પર લાખ 28 પીપલની ડેથ થઈ છે કોવિડ 19ના કારણે સ્પેશિયલી, બરાબર છે? તો આ જે નકશાઓ છે એ તમને ઓવરઓલ ઇન્ફોર્મેશન આપશે કે સૌથી વધારે ક્યાં છે અને સૌથી ઓછું ક્યાં છે. એટલે હંમેશા એક વાત તમારે યાદ રાખીને ચાલવાનું છે, સૌથી વધારે અને સૌથી ઓછું, બરાબર છે દોસ્તો? તો આ બધી વાતો થઈ કોવિડ રિલેટેડ, તો દુનિયાની અને ભારતના પરિપ્રેક્ષ્યમાં, બરાબર છે? ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો ઇન્ફ્લેશનની. હવે મિત્રો ઇન્ફ્લેશન માટે આપણે અલગથી એક ચેપ્ટરની અંદર વિગતે ચર્ચા કરીશું, પરંતુ ઓવરઓલ એક નજર ફેરવી લઈએ કે ઇન્ફ્લેશન જે છે એ ઇન્ફ્લેશનમાં પણ મિત્રો તમને ખ્યાલ હશે કે અલગ અલગ ઘણા બધા પ્રકારના ઇન્ફ્લેશન્સનો યુઝ કરવામાં આવે છે અલગ અલગ બાબતો માટે, જેમ કે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ જે છે એ રૂરલ એરિયા માટે પણ ડિરાઈવ કરવામાં આવે છે, અર્બન માટે પણ ડિરાઈવ કરવામાં આવે છે અને કમ્બાઈન પણ કરવામાં આવે છે. એ જ રીતે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે, એ જ રીતે મિત્રો ફૂડ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ફૂડ ઇન્ફ્લેશન એસ્પેશિયલી અલગથી ડિરાઈવ કરવામાં આવે છે, બરાબર છે? અને એ જ રીતે WPI ફૂડ ઇન્ફ્લેશન અલગથી ડિરાઈવ કરવામાં આવે છે. હવે આપણું મૂળ કારણ શું, મૂળ હેતુ સ્ટડીનું એ છે કે કોવિડ 19ના કારણે મિત્રો ઇન્ફ્લેશનની અંદર કઈ કઈ બાબતોમાં ફરક પડ્યો છે. તો તમે જોઈ શકો મિત્રો કે જાન્યુઆરી 2019માં ઇન્ફ્લેશન લેવલ, એસ્પેશિયલી કમ્બાઈન CPIની વાત કરીએ તો જે બ્લુ કલર જે છે, રાઈટ, એ તમે જોઈ શકો અહીંયા, એનું લેવલ એ ધીરે ધીરે 2019ની અંદર મિત્રો જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી સતત વધ્યો છે, બરાબર છે? જે તમે અહીંયા જોઈ શકો છો, ઓકે. અને એ જ રીતે મિત્રો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરીએ તો મિત્રો એ જાન્યુઆરી 2019થી લઈ અમુક મહિનાઓ સુધી વધ્યો છે અને ત્યાર પછી ઓક્ટોબરમાં સાવ ઘટ્યો છે, રાઈટ, અને ત્યાર પછી નવેમ્બરથી ફરીથી વધવાનું શરૂ થયું છે અને માર્ચ 2020માં સૌથી વધારે ઘટ્યો છે, રાઈટ. અને ઇવન ત્યાર પછીના સમયમાં નેગેટિવ થયો છે, બરાબર છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને ત્યાર પછી ધીમે ધીમે મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના 2020થી એ ધીમે ધીમે વધવાની શરૂઆત થઈ, બરાબર. વેલ ફ્રેન્ડ્સ, એ એક જનરલ છે, પરંતુ CPIની વાત કરીએ મિત્રો તો એ સતત વધ્યો છે, બરાબર છે? માર્ચ મહિનામાં થોડો ઘટ્યો હતો, ત્યાર પછી સતત વધ્યો, રાઈટ, મતલબ થોડું ઘણું ઉપર નીચે ફ્લક્ચ્યુએશન આવતું રહ્યું. એટલે એમ કહી શકાય કે જે કન્ડિશન ડિસેમ્બર 2019માં હતી એ જ કન્ડિશન ઇન્ફ્લેશનની નવેમ્બર 2020માં રહી છે, બરાબર છે? અરાઉન્ડ ડિસેમ્બર 2020માં ઇન્ફ્લેશન CPI મિત્રો ઘટ્યો છે, રાઈટ, એ તમે અહીંયા જોઈ શકો. એટલે આ તારણો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે એક્ઝામની અંદર એઝ એ સ્ટેટમેન્ટ તરીકે આવી શકે છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, નહીંતર એમાં ભૂલ પડવાની શક્યતા વધારે છે, બરાબર. ફૂડ ઇન્ફ્લેશનની વાત કરીએ મિત્રો તો આપણે જે જીવન જરૂરિયાત ખાવાની વસ્તુનો ભાવ મિત્રો ડિસેમ્બર મહિનાથી વધ્યો છે, બરાબર છે? ત્યાર પછી માર્ચ મહિના સુધી ઘટ્યો, પછી માર્ચ એપ્રિલમાં ફરીથી વધ્યો અને ત્યાર પછી થોડું ઘણું ઉપર નીચે ફ્લક્ચ્યુએશન થઈ અને ડિસેમ્બર મહિનામાં મિત્રો ઘણો બધો ઘટ્યો એમ કહી શકાય. વેલ, એ જ રીતે મિત્રો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એની પણ સરખામણી તમે અહીંયા જે ભૂરા કલરની લાઈન છે એ અહીંયા તમે તારણ કાઢી શકો, બરાબર છે? હાલ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ સાવ ઓછો છે, બરાબર. હવે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એકચ્યુઅલી હેડલાઇન ઇન્ફ્લેશન માટે યુઝ કરવામાં આવે છે, બરાબર છે? કોર ઇન્ફ્લેશન માટે કઈ કઈ બાબતો યુઝ કરવામાં આવે છે એના વિશે આપણે વિગતે પછીથી ચર્ચા કરીશું, પણ અત્યારે ઓવરઓલ તમારે આ જે ચાર્ટ આગળ મેં તમને સમજાવ્યો છે એ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીએ GVA ની, ગ્રોસ વેલ્યુ એડેડ, બરાબર છે? અલગ અલગ ક્ષેત્રોમાં
કયા ક્ષેત્રનો કેટલો શેર રહ્યો છે જીવીએમાં, બરાબર છે, એના વિશે ચર્ચા કરી લઈએ મિત્રો. તો 2014-15થી લઈને 2020-21 સુધી અહીંયા તમે જોઈ શકો કે ઓવરઓલ ઇન્ડિયા માટે એગ્રીકલ્ચર ક્ષેત્રનો જીવીએ જે છે, બરાબર છે, મતલબ કે એમનો સોરી સર્વિસ ક્ષેત્રનો, એ અરાઉન્ડ મતલબ કે 52-54 સુધીનો રહ્યો છે, બરાબર છે. લેટેસ્ટ આંકડો જે છે આ છે. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઇન્ડસ્ટ્રીઝનો જીવીએમાં શેર જે છે મિત્રો 26 રહ્યો છે, મતલબ કે 2014-માં 30 હતો અને ત્યાર પછી સતત ઘટ્યો છે, એ તમે જોઈ શકો. એટલે આ એક સ્ટેટમેન્ટ બની શકે એમ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જીવીએમાં શેર ઘટ્યો છે કે વધ્યો છે પ્રીવિયસ યર કમ્પેર ટુ પ્રીવિયસ યર્સ, બરાબર છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી છે મિત્રો એગ્રીકલ્ચર સેક્ટર. 18% શેર હતો 2014-15 આશરે અને 20% શેર રહ્યો છે 2020-21, રાઈટ. એટલે એગ્રીકલ્ચરનો શેર વધ્યો છે, ઇન્ડસ્ટ્રીઝનો શેર ઘટ્યો છે અને સર્વિસીસ ક્ષેત્રનો શેર વધ્યો છે અને ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહ્યો છે એમ કહી શકાય, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, પ્રીવિયસ યરની કમ્પેરિઝનમાં પાછો ઘટ્યો છે પરંતુ કોન્સ્ટન્ટ રહ્યો છે એ શબ્દ આપણે વાપરી શકીએ અહીંયા. તો આ વાત થઈ મિત્રો શેર ઓફ કમ્પોનન્ટ્સ ઇન જીવીએ. સેક્ટરલ ટ્રેન્ડની વાત કરીએ મિત્રો તો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ગ્રોથ થયો છે 3.4%, બરાબર છે, પહેલા ક્વાર્ટરમાં 2020-21 વર્ષમાં. પહેલું ક્વાર્ટર મતલબ આપણે એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનું હોય, બરાબર છે, 3 મહિનાનું એક ક્વાર્ટર હોય છે, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે મિત્રો એમાં ધીરે ધીરે હવે રિકવરી તો આવી રહી છે, રાઈટ, પરંતુ આ જે લેટેસ્ટ વર્ષ છે, બરાબર છે, એના અંદર મિત્રો એના અંદર 9.6% ઘટાડો થવાની સંભાવના છે, બરાબર છે, એક અંદાજ છે. સર્વિસ ક્ષેત્રમાં પણ મિત્રો ધીમે ધીમે સુધારો થયો છે પરંતુ 2020-21 વર્ષ દરમિયાન એમાં 8.8% કોન્ટ્રાક્શન આવવાની સંભાવના છે, બરાબર છે, એટલે ઘટાડો થવાની સંભાવના છે, બરાબર છે. તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. ઇકોનોમિક સર્વેની અંદર આંકડાઓ આપેલા છે એટલે આપણા માટે અગત્યના થઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કોર ઇન્ડસ્ટ્રીઝની. દેશની અંદર 8 કોર ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં કોલ, નેચરલ ગેસ, ફર્ટિલાઇઝર, સિમેન્ટ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ રિફાઇનરી પ્રોડક્ટ્સ, સ્ટીલ અને ઇલેક્ટ્રિસિટીનો સમાવેશ થાય છે. એટલે 8 કોર ઇન્ડસ્ટ્રીઝ જે છે, રાઈટ, એને ધ્યાનમાં લઈને મિત્રો કોર ઇન્ડેક્સ બનાવવામાં આવે છે, બરાબર. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ એ પણ બનાવવામાં આવે છે, એના અંદર 40% ફાળો તો કોર ઇન્ડસ્ટ્રીઝનો જ હોય છે, રાઈટ. પરંતુ કોર ઇન્ડસ્ટ્રીમાં પણ અલગ રીતે ડિરાઈવ કરીને બનાવવામાં આવ્યું છે અહીંયા, બરાબર છે. તો આ ગ્રાફની અંદર તમે જોઈ શકો કે કઈ કોર ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે ઘટાડો થયો છે, મતલબ એના ગ્રોથ રેટમાં સૌથી વધારે ઘટાડો થયો છે, બરાબર. તો એ તમે જોઈ શકો કે એપ્રિલ મહિનો એવો હતો કે જેમાં મોટાભાગની બધી જ એક્ટિવિટી જે છે, રાઈટ, એ સ્ટોપ કરી દેવામાં આવી હતી. તો એમાં મિત્રો સ્ટીલ સેક્ટરને સૌથી વધારે નુકસાન થયું છે, રાઈટ, અસર થઈ છે. ત્યાર પછી પેટ્રોલિયમ રિફાઇનરીઝને, રાઈટ, ત્યાર પછી ઇલેક્ટ્રિસિટીઝને, રાઈટ, ધેન સિમેન્ટ એન્ડ બાકીના બીજા બધા. પરંતુ મે, જૂન, જુલાઈ એમાં તમે જોઈ શકો કે અમુક ઇન્ડસ્ટ્રીઝને બાદ કરતાં બીજી બધી જ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ નવેમ્બર મહિના ઓક્ટોબર મહિનામાં ધીરે ધીરે ગ્રોથ કરવા લાગી હતી, બરાબર છે. એ અગાઉના લેક્ચરોમાં પણ આપણે વિગતે ચર્ચા કરી છે, બરાબર. અને ત્યાર પછી નવેમ્બર મહિનાની આ પ્રેઝન્ટ કન્ડિશન છે, બરાબર. એટલે અત્યારે કોન્ટ્રાક્શન તો છે જ, રાઈટ, પરંતુ ઇકોનોમિક એક્ટિવિટી સાથે સાથે ધીરે ધીરે વધી રહી છે. વેલ ફ્રેન્ડ્સ, આ 8 ઇન્ડસ્ટ્રીઓ માટે છે જે કોર ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર છે. આ જે છે એ ઓવરઓલ છે જેના અંદર માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી અને આઈઆઈપી જે છે એ ટોટલ છે, બરાબર. તો એપ્રિલ મહિનામાં સૌથી ડીપ લાગ્યું હતું, બરાબર છે, અને ત્યાર પછી ધીરે ધીરે ઇમ્પ્રૂવ થતું ગયું, બરાબર છે. નવેમ્બર મહિનાની અંદર આ કન્ડિશન છે, રાઈટ. અને આવનારા મહિનાઓની અંદર મિત્રો આ ગ્રાફ જે છે એ ઉપર જવાની શક્યતા ઘણી બધી વધારે છે, બરાબર છે. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો અહીંયા, હા, અહીંયા તમે જોઈ શકો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એને સૌથી વધારે નુકસાન થયું છે, બરાબર છે. ત્યાર પછી માઇનિંગને, બરાબર છે, અને ત્યાર પછી ઇલેક્ટ્રિસિટીને,
ઓકે, તો એમ જોવા જશો તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર જ એવું ક્ષેત્ર છે કે જેના અંદર સૌથી વધારે લોકોને રોજગારી મળતી હોય. હવે વાત કરીએ મિત્રો ચેપ્ટર ટુની, જે રાજકોષીય બાબતો પ્રીવિયસ યરની અંદર જે થઈ છે, બરાબર છે, જે અલગ અલગ બાબતો સ્ટડી કરવામાં આવી છે, બરાબર છે, જે અંતર્ગત ભારત દેશની કન્ડિશન પ્રીવિયસ યરમાં કેવી રહી છે, રાઈટ, એના વિશે ચર્ચા કરીએ. મિત્રો ટેક્સ કલેક્શન જે છે, રાઈટ, એ સૌથી વધારે અગત્યની બાબત હોય છે. ભારત દેશની વાત કરીએ તો ઇમર્જિંગ ઇકોનોમી અને ડેવલપ્ડ કન્ટ્રીઝની બાબતોમાં ભારત દેશનું ટેક્સ કલેક્શન છે, અથવા ટેક્સ બેઝ જેને આપણે કહીએ, એ સૌથી ઓછો છે, રાઈટ, એ આશરે 15% જેટલો જ છે. ઓકે મિત્રો, ટેક્સની બાબતોને, ટેક્સેશનની બાબતોને, ઉઘરાવવાની બાબતોને, કેલ્ક્યુલેશનની બાબતોને વગેરેને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એ અંતર્ગત ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ, રાઈટ, એ નામે એક યોજના ચલાવી છે. એ અંતર્ગત 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે મિત્રો ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ 2020, એટલે કે ટેક્સ પેયર અને ઓફિસર વચ્ચે મિત્રો કોઈપણ પ્રકારનો ફિઝિકલ સંપર્ક નથી, બરાબર છે. એટલે કે આ બધી જ બાબતો જે છે એ ડિજિટલી થાય છે, સોફ્ટવેર થકી થાય છે, રાઈટ. એટલે જે કે હર્ડલ્સ હોય ટેક્સ પેયરને એ બધી દૂર થાય છે. બીજું છે મિત્રો ફેસલેસ અપીલ, રાઈટ, અહીંયા અપીલ કરવાની પણ સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. અને સાથે સાથે બીજી જે અનનેસેસરી બાબતોમાં સમય જે બગાડ થતો હતો એ બધી બાબતો પણ અહીંયા દૂર થાય છે. અને ટેક્સ પેયર્સ ચાર્ટર, બરાબર છે, એટલે કે એમાં જે પોઝિટિવ બાબતો છે, જે એસ્પેશિયલી ટેક્સ પેયર માટે અને ઓફિસરોની ડ્યુટી શું છે, રાઈટ, એ બધી બાબતોની ચર્ચા કરાઈ છે. અને એક સ્ટાન્ડર્ડ માળખું બનાવવામાં આવ્યું છે જેથી કરીને ટેક્સેશન સિસ્ટમને આખી ટ્રાન્સપરન્ટ કરી બનાવી શકાય અને જે હોનેસ્ટ લોકો છે, જે ટેક્સ પે કરી રહ્યા છે, બરાબર છે, એ લોકોને એનું હોનરિંગ કરી શકાય, બરાબર છે. તો મિત્રો ટેક્સની બાબત આ છે. ત્યાર પછી ચર્ચા કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફાઇનાન્સીસ, ડેફિસિટ, એટલે કે ખાદ્ય. આપણે ઓલરેડી ઇકોનોમિક્સના લેક્ચરમાં અલગ અલગ ખાદ્યો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. અલગ અલગ ખાદ્યોની અલગ અલગ જે ડેફિનેશન્સ છે, બરાબર છે, એના વિશે હું તમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ સિરીઝની અંદર આપી દઈશ, બરાબર છે. એટલે તમારે યાદ રાખી લેવાનું છે, કન્ફ્યુઝન કંઈ પણ હોય તો મિત્રો એ અહીંયાથી તમારે દૂર કરી લેવાનું છે, બરાબર છે. ફિશલ ડેફિસિટની વાત કરીએ મિત્રો તો 2019-20માં ફિશલ ડેફિસિટ, જેને આપણે રાજકોષીય ખાદ્ય કહીએ છીએ, એ 4.6% જીડીપીના રહી છે, બરાબર છે. એટલે કે 2018-19માં એ એકચ્યુઅલી આના કરતાં 1.2% જેટલી ઓછી હતી. એટલે અહીંયા 1.2% વધી છે, બરાબર છે. શા માટે વધી છે એ બધા જ વિદ્યાર્થીઓને ખબર છે, બરાબર. ત્યાર પછી છે મિત્રો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ જે છે એ 2.4% વધી છે જીડીપીના 2019-20માં, અને એ પ્રીવિયસ યર કરતાં મિત્રો 1% વધારે છે, બરાબર. પ્રાઇમરી ડેફિસિટની વાત કરીએ મિત્રો તો એ પ્રાઇમરી ડેફિસિટ 1.6% વધી છે જીડીપીના, અને પ્રીવિયસ યર કરતાં, મતલબ 2018-19 કરતાં, એ 1.2% વધારે છે, બરાબર. સ્ટેટ ફાઇનાન્સની વાત કરીએ, આ થઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત, બરાબર છે. આ જે બાબતો જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. સ્ટેટ ફાઇનાન્સની વાત કરીએ મિત્રો તો એવરેજ ગ્રોસ ફિશલ ડેફિસિટ બજેટ એસ્ટિમેટ્સ ફોર સ્ટેટ દેટ પ્રેઝન્ટેડ ધેર બજેટ બિફોર ધ આઉટબ્રેક ઓફ COVID-19, રાઈટ, એ જે છે એ 2.4% રહી છે જીએસડીપીના, એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના, બરાબર છે. અને જે લોકોએ લોકડાઉન પછી જે બજેટ રજૂ કર્યા છે, બરાબર છે, એમની જીએસડીપી છે, મતલબ ગ્રોસ ફિશલ ડેફિસિટ જે છે એ 4.6% રહી છે. એટલે એમ કહી શકાય કે લોકડાઉન પહેલાં ફિશલ ડેફિસિટ જે રાજ્યોએ બજેટ રજૂ કરી દીધા હતા એમની ઓછી છે, અને લોકડાઉન પછી જેમણે બજેટ રજૂ કર્યા છે, બરાબર છે, એમની ફિશલ ડેફિસિટ જે છે એ વધારે છે, રાઈટ. કેટલી છે આંકડાઓ તમે જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા અમુક ટર્મ્સ જે તમારે સમજી લેવાના છે, પ્રિલિમ્સમાં પણ પૂછાય છે અને મેન્સની અંદર પણ મિત્રો એને લગતા સવાલો આવી શકે છે, રાઈટ. તો એમાં ફિશલ ડેફિસિટ છે, જેને રાજકોષીય ખાદ્ય કહીએ આપણે, પ્રાઇમરી ડેફિસિટ છે પ્રાથમિક ખાદ્ય, રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાદ્ય,
इफेक्टिव रेवेन्यू डेफिसिट, नॉन डैप रिसिप्स, डैप रिसिप्स, नॉन टैक्स रेवेन्यू, राइट, એટલે કે જે નોન ટેક્સમાંથી આવતું હોય એને નોન ટેક્સ રેવન્યુ કહેવાય. એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ શું છે, ડેપ ટુ જીડીપી રેશિયો શું છે, બરાબર છે. આના વિશે મિત્રો આપણે થોડી પ્રાઇમરી ઇન્ફોર્મેશન લઈ લઈએ. પહેલું છે મિત્રો ફિસલ ડેફિસિટ. ફિસલ ડેફિસિટ શું છે કે ફિસલ ડેફિસિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર, એટલે કે ગવર્મેન્ટનો કુલ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ પ્લસ નોન ડેપ્ટ ક્રિએટિંગ કેપિટલ રિસિપ્ટ, બરાબર છે. એટલે કે ટોટલ એક્સપેન્ડિચરમાંથી બાદ શું કરવાનું, તો કે રેવન્યુ રેવન્યુ રિસિપ્ટ વત્તા નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ, આ બંને બાદ કરી દો મિત્રો તો તમને ગ્રોસ ફિસલ ડેફિસિટ મળી જાય, રાઈટ. આજે છે મિત્રો એ ફિસલ ડેફિસિટ શું દર્શાવે છે, રાઈટ, એ મિત્રો ઓવરઓલ ફાઇનાન્શિયલ હેલ્થ પબ્લિક સેક્ટરની કેવી છે એ દર્શાવે, પ્લસ ઇકોનોમીની સ્ટેબિલિટી કેવી છે એ દર્શાવે. જો ફિસલ ડેફિસિટ વધારે હોય, રાઈટ, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ જે તે ઇકોનોમી માટે પડતી હોય છે. બીજું છે મિત્રો પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે પ્રાથમિક ખાદ્ય, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ ફિસલ ડેફિસિટ માઇનસ ધ ઇન્ટરેસ્ટ પેમેન્ટ, રાઈટ. ઇન્ટરેસ્ટ પેમેન્ટ ફિસલ ડેફિસિટમાંથી બાદ કરી દેશો તો પ્રાઇમરી ડેફિસિટ મળશે. એ શું ઇન્ડિકેટ કરે છે, ઇટ ઇન્ડિકેટ્સ ધ બોરોવિંગ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ગવર્મેન્ટ એક્સક્લુડિંગ ઇન્ટરેસ્ટ. ત્યાર પછી છે મિત્રો રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટ મતલબ ટોટલ રેવન્યુ જે એક્સપેન્ડિચર હોય એમાંથી ટોટલ રેવન્યુ રિસિપ્ટ આપણે બાદ કરી દઈએ, રાઈટ, તો એને રેવન્યુ ડેફિસિટ કે, મતલબ કે જો રેવન્યુ એક્સપેન્ડિચર વધી જાય અને રેવન્યુ રિસિપ્ટ જે છે એ ઓછી હોય તો એ ડેફિસિટ થાય ત્યારે, બરાબર છે. ત્યાર પછી છે મિત્રો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ એટલે શું, તો કે દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેવન્યુ ડેફિસિટ એન્ડ ગ્રાન્ટ ફોર ક્રિએશન, એટલે કે રાજ્યોને જે કેપિટલ ક્રિએશન માટે ગ્રાન્ટ આપવામાં આવી હોય એ ગ્રાન્ટને મિત્રો રેવન્યુ ડેફિસિટમાંથી બાદ કરી દઈએ તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ મળી જતી હોય છે. મિત્રો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટનો કન્સેપ્ટ યુનિયન બજેટ 2011-12 પહેલી વખત રજૂ કરવામાં આવ્યો હતો, બરાબર છે. ત્યાર પછીનું ટર્મ છે અગત્યનું મિત્રો નોન ડેપ્ટ રિસિપ્ટ. નોન ડેપ્ટ રિસિપ્ટ એટલે શું, કે એવી રિસિપ્ટ કે જેના ઉપર દેવું નથી, રાઈટ, જેની અંદર ટેક્સ, નોન ટેક્સ રેવન્યુ, રાઈટ, પ્લસ નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ લાઈક રિકવરી ઓફ લોન્સ, ડિસઇન્વેસ્ટમેન્ટ રિસિપ્ટ, આ બધાનો સમાવેશ થાય છે. આ બધા જ શબ્દો મિત્રો યાદ રાખવાના છે તમારે હંમેશ માટે, કારણ કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે મિત્રો ડેપ્ટ રિસિપ્ટ. ડેપ્ટ રિસિપ્ટનો મતલબ શું થાય, કે એવી રિસિપ્ટ જેના ઉપર ગવર્મેન્ટને દેવું હોય, જેમ કે માર્કેટ બોરોઈંગ્સ, એટલે કે માર્કેટ પાસેથી ઉધાર લીધું હોય તે, રાઈટ, પ્લસ એવી લાયાબિલિટીઝ કે જેને ગવર્મેન્ટને ફ્યુચરમાં પે કરવી પડતી હોય, બરાબર. ત્યાર પછી છે મિત્રો નોન ટેક્સ રેવન્યુ. નોન ટેક્સ રેવન્યુની અંદર ઇન્ટેક્સ ઇન્ટરેસ્ટ રિસિપ્ટ્સ ઓન લોન્સ ટુ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ પ્લસ ડિવિડન્ડ્સ એન્ડ પ્રોફિટ્સ ફ્રોમ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ ઇન્કલુડિંગ સરપ્લસ ઓફ RBI, રાઈટ, ટ્રાન્સફર ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ, અને રિસિપ્ટ ફ્રોમ સર્વિસીસ પ્રોવાઈડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ એક્સટર્નલ ગ્રાન્ટ્સ. આટલી બાબતોનો સમાવેશ થાય છે. એટલે એક્ઝામની અંદર જો તમને ક્વેશ્ચન પૂછાય કે નોન ટેક્સ રેવન્યુ અંદર ની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો આ બધી જ બાબતો તમારે યાદ રાખવાની છે, લખી લેવાની છે. ત્યાર પછી છે એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ, એટલે કે બજેટ સિવાયના રિસોર્સિસ જે છે, રાઈટ, એને મિત્રો આપણે એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ કહીએ છીએ. વેલ ફ્રેન્ડ્સ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એન્ટાયરલી આ પે કરતી હોય છે, કારણ કે એ લેવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ખુદ જ જવાબદાર હોય છે એટલા માટે, બરાબર છે. ત્યાર પછીનો છેલ્લો અને અગત્યનો ટર્મ જે છે એ છે મિત્રો ડેપ ટુ GDP રેશિયો, રાઈટ. અગાઉના લેક્ચરોમાં પણ મિત્રો હું તમને સમજાવી શક્યો છું કે ડેપ ટુ GDP રેશિયો શું છે. ડેપ્ટ એટલે દેવું અને GDP એટલે આપણે જે સકલ ઘરેલું ઉત્પાદન કહીએ તે, બરાબર છે. ઇટ ઇઝ ધી રેશિયો ઓફ કન્ટ્રીઝ ડેપ્ટ, મતલબ પબ્લિક ડેપ્ટ ટુ ઇટ્સ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર છે. પબ્લિક દેવા અને સકલ ઘરેલું ઉત્પાદનનો રેશિયો જે છે એ ડેપ્ટ ટુ GDP રેશિયો કહેવાય, બરાબર છે. હવે મિત્રો એ અંતર્ગત અમુક બાબતો તમારે સમજવાની છે જે એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે, જેમ કે
If a country is unable to pay its debt, right, it defaults, which could cause a financial panic in the domestic and international market. Right. Matlab ke higher debt to GDP ratio hoy. Barabar chhe. Right. Eva prakarna desho emnu devu chukvi shake em nathi hota. Barabar chhe ke jenu debt to GDP ratio vadhare hoy. વર્લ્ડ બેન્કે સ્ટડી કર્યું છે અને એના એના રિસર્ચની અંદર એમણે એક રિઝલ્ટ આપ્યું છે અને એમણે કહ્યું છે કે જે દેશોનો ડેપ ટુ જીડીપી રેશિયો 77% કરતાં વધે, બરાબર છે, રાઈટ, એનો ઇકોનોમિક ગ્રોથ જે છે એ દેશોનો હંમેશા ઓછો હોય છે અથવા ધીમો હોય છે, બરાબર છે. એટલે આ આંકડો જે છે એ તમારે યાદ રાખી લેવાનો છે, કારણ કે એ એઝ એ રેફરન્સ તરીકે તમને મેઇન્સમાં પણ કામ આવશે, બરાબર છે. પ્રિલિમ્સમાં તો કદાચ જો પૂછાઈ જાય તો કામ આવી શકે. ઓકે દોસ્તો, તો આ બધી બાબતો થઈ આજના લેક્ચરની, જે અંતર્ગત આપણે ઇકોનોમિક સર્વેના વોલ્યુમ 1ના લાસ્ટ ચેપ્ટર બેર નેસેસિટીઝ, રાઈટ, ત્યાર પછી વોલ્યુમ 2ના ફર્સ્ટ ચેપ્ટર સ્ટેટ ઓફ ધી ઇકોનોમી અને ફિસલ ડેવલપમેન્ટ્સ વિશે ચર્ચા કરી હતી. ફિસલ ડેવલપમેન્ટ્સની અંદર મિત્રો લાસ્ટ અમુક મિનિટોમાં આપણે અલગ અલગ ડેફિનેશન્સ જોઈ ગયા છીએ, રાઈટ. ફિસલ ડેફિસિટ્સ, રેવન્યુ ડેફિસિટ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, બરાબર છે, વગેરે. આ બધી ડેફિનેશનો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, બરાબર છે. એને રિવિઝન કરતું રહેવાનું છે, એનાથી નોટ્સ બનાવતી રહેવાની છે. અને મિત્રો બીજી જે કે આંકડાકીય માહિતીઓ આપણે આ લેક્ચરની અંદર જોઈ છે એ બધી જ તમારે યાદ રાખવાની છે. આવનારા લેક્ચરમાં મિત્રો આગળના ચેપ્ટર્સ જે છે, રાઈટ, એના વિશે આપણે વિગતે સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.